हेलो दोस्तों दोस्तों बहिर्कोण लेंस नी सामे वस्तु ने जुदा जुदा स्थाने मुक्ता मळता प्रतिबिंब ना स्थान प्रकार अने परिमाण नी चर्चा करी। हवे आपणे अंतर्कोण लेंस नी सामे वस्तु ने जुदा जुदा स्थाने मुके तो तेना स्थान प्रकार अने परिमाण नी चर्चा करीशुं। अंतर्कोण लेंस माटे आपणे मुख्यत्वे बे प्रकारना प्रतिबिंबो नी चर्चा करवाना छे। सौथी पहेलो वस्तुनु स्थान अनंत अंतरे। दोस्तों जेम बहिर्गोल लेंस आपणे दोरता हता सरळता थी तेज रीते अंतर्गोल लेंस पण एक प्रकारे सरळता थी दोरीशुं। जो ये आपणे अंतर्गोल लेंस दोरवा माटे सौप्रथम तेनी एक मुख्य अक्ष तैयार करी दईए। लेंस माटे मुख्य अक्ष के जेना ऊपर ऑप्टिकल सेंटर दोरीशुं आपणे, तो आपणे कहीए आ छे ऑप्टिकल सेंटर। त्यार बाद शुं करीशुं आपणे एना ऊपर F1 अने F2 ए प्रमाणे बीजी बाजु ए पण शुं करीशुं आपणे F2 अने 2F2। तो सौथी पहेला आपणे आने कहीशुं F1, आने कहीशुं 2F1, आने कही दईए F2, आने कहीशुं 2F2। हवे दोस्तों आपणे लेंस तैयार करवो छे, तो बहिर्गोल लेंस जे रीते तैयार कर्यो ए रीते थोड़ुं जुदुं शुं करता था आपणे आने 2F1 ने केन्द्र लईने बहिर्गोल लेंस वखते O थी दूर लई जता था। हवे शुं करीशुं आपणे O थी आ तरफ राखीशुं अने आ रीते અને એટલી જ ત્રિજ્યા લઈને 2F2 થી, તો દોસ્તો આપણે ત્યારબાદ શું કરીશું અને નીચે તરફ પણ ઓકે, તો આ રીતે આપણે લેન્સ તૈયાર કરી દઈએ। અને જેમ બહિર્ગોળ લેન્સમાં આપણે વક્રી ભવન માટે જે તૂટક રેખા બનાવી દેતા હતા તેવી અહીં પણ આપણે તૈયાર કરી દઈએ। તો આ થઈ જશે આપણો અંતર્ગોળ લેન્સ। અંતર્ગોળ લેન્સ એટલે કિનારીએથી પહોળો અને મધ્યમાંથી સાંકડો, બહિર્ગોળ લેન્સ કિનારીએથી પાતળો અને મધ્યમાંથી જાડો। બહિર્ગોળ લેન્સ અભિસારી લેન્સ છે, એ કિરણોને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે વક્રીભૂત કિરણોને, જ્યારે અંતર્ગોળ લેન્સ અપસારી લેન્સ છે, તે વક્રીભૂત કિરણોને એકબીજાથી દૂર ફેંકે છે। જોઈએ આપણે સૌપ્રથમ વસ્તુનું સ્થાન અનંત અંતરે। તો દોસ્તો આપણે અનંત અંતરથી વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણોને કેવા કહીશું, એકબીજાને સમાંતર। તો આપણે કહીએ આ એક એક કિરણાપાત કરીએ છે, એક બીજું કિરણાપાત કરી દઈએ દોસ્તો, એ જ પ્રમાણે અહીં એક ત્રીજું કિરણ મુખ્ય અક્ષને સમાંતર, એ જ રીતે મુખ્ય અક્ષને સમાંતર ચોથું કિરણ આપાત કરી દઈએ। તો દોસ્તો આ આપાત કિરણ છે, ઈવન મુખ્ય અક્ષને પણ એક આપાત કિરણ તરીકે આપણે લઈ શકીએ, પરંતુ મુખ્ય અક્ષનું જે આપાત કિરણ છે તે ઓપ્ટિકલ સેન્ટર ઉપર લંબ રૂપે આપાત થાય છે, તેથી વક્રી ભવન પામ્યા સિવાય સીધે સીધો પસાર થઈ જાય। ઓકે દોસ્તો, તો આ જે પ્રથમ કિરણ છે જે આપાત થાય છે તે દોસ્તો વક્રીભવન પામે છે, અને વક્રીભવન પામીને શું કરે છે, એ કિરણ ક્યાં જાય છે, આ રીતે આ વક્રીભૂત કિરણ છે એ હકીકતમાં દૂર જાય છે, પરંતુ બીજી તરફ લંબાવીએ તો જાણે કે તે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થતો હોય તેવો અભાસ થાય છે, આપણે એને તૂટક રેખા વડે દર્શાવીએ। બીજું કિરણ, આ કિરણ છે એ પણ શું છે, આ કિરણ આપાત કિરણ, તો વક્રીભૂત કિરણ જે છે તે આ રીતે જશે, પરંતુ એને પાછળ તરફ લંબાવીએ તો જાણે કે તે F માંથી પસાર થતા હોય તેવો અભાસ થાય છે। ઓકે, ત્યારબાદ આ ત્રીજા કિરણની વાત કરીએ, તો ત્રીજું કિરણ પણ શું થાય છે, આ રીતે વક્રીભવન પામીને આ રીતે જાય છે, પરંતુ એને પાછળ તરફ લંબાવીશું
તો જાણી કે તે F માંથી પસાર થતો હોય તેવો અભાસ આ પ્રથમ કિરણ આ વક્રીભૂત કિરણ છે તે તો દૂર જાય છે બીજું કિરણ આનો વક્રીભૂત કિરણ એ પણ દૂર જાય છે પાછળ તરફ બંને કિરણ લાગે તો તે F માંથી પસાર થાય તેવો અભાસ થાય છે આ કિરણ પણ જુઓ એ વક્રીભૂત કિરણ તો આ રીતે જાય છે ઈવન આ એક ચોથું કિરણ જે છે તે પણ શું થાય છે એટલે એ ચોથું કિરણ પણ આપાત થાય છે તે આ રીતે વક્રીભવન પામીને જશે પરંતુ એને પાછળ તરફ લંબાવીએ તો જાણે તે F માંથી પસાર થતો હોય તેવો આભાસ થાય એટલે આપાત કિરણ છે આ વક્રીભૂત કિરણ છે તો દોસ્તો અહીં અંતર્ગોળ લેન્સ માટે આ કિરણો એકબીજાથી દૂર જાય છે અને એકબીજાથી દૂર જતા કિરણો એકબીજાને ભેગા મળવાના નથી તો એનું વાસ્તવિક પ્રતિબિંબ નથી રચાતું પરંતુ આ દરેક કિરણો છે એને જો પાછળ તરફ લંબાવીએ તો તે જાણે કે F માંથી પસાર થતો હોય તેવો આભાસ થાય છે એટલે કે મુખ્ય કેન્દ્ર F પાસે આ કિરણોનું પ્રતિબિંબ રચાય છે એકબીજાને ભેગા મળતા હોય તેવો આભાસ થાય છે તો અહીં પ્રતિબિંબ કેવું મળે છે આભાસી એટલે આપણે જે ચર્ચા કરવાનું છે સ્થાન તો જે તરફ વસ્તુ છે એ તરફ પ્રતિબિંબ પણ મળે છે એટલે કે વસ્તુ તરફ મુખ્ય કેન્દ્ર F ઉપર પ્રકાર આભાસી અને ચતુ આભાસી પ્રતિબિંબ હંમેશા ચતુ હોય એટલે આભાસી અને ચતુ જે આના પછીની આકૃતિમાં ખબર પડશે તમને પરિમાણ વસ્તુ ખૂબ મોટી હોય એનું પ્રતિબિંબ કેવું મળે છે બિંદુવત અત્યંત નાનું બિંદુવત તો દોસ્તો પ્રતિબિંબ માટે સ્થાન વસ્તુ તરફ મુખ્ય કેન્દ્ર મુખ્ય કેન્દ્ર F1 ઉપર ત્યારબાદ પ્રકાર પ્રતિબિંબ કેવું મળે છે આભાસી અને ચતુ પરિમાણ અત્યંત નાનું આપણે એને શું કહી શકીએ બિંદુવત મળે છે તો દોસ્તો અંતર્ગોળ લેન્સ વડે રચાતા પ્રતિબિંબ પૈકી પ્રથમ પ્રતિબિંબ કે જેમાં વસ્તુનું સ્થાન અનંત અંતરે છે તો કંઈક આ પ્રકારની ચર્ચા થશે તો હવે આપણે એના દ્વારા રચાતા બીજા પ્રતિબિંબની ચર્ચા કરીશું કે જેમાં વસ્તુનું સ્થાન ક્યાં છે 2F થી અથવા તો લેન્સની સામે ગમે ત્યાં